ન્યુઝ ટોપ 9માં હવે જોઈશું એન્ટરટેનમેન્ટના સમાચાર. દિલ્હી હિંસાને લઈ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ પ્રતિક્રિયા આપી. સુશાંત સિંહે એક શાયરીને લખીને કહ્યું કે તમે થાકી ગયા હશો, થોડો શ્વાસ લો, ગણતરી કરી લો કે ટોપીવાળો હતો કે તિલકવાળો હતો જે મૃત્યુ પામ્યો. સુશાંતે આ ટ્વીટથી હિંસાના આરોપીઓ પર કટાક્ષ કર્યો છે. માસ્ક લગાવીને દિલ્હી પહોંચી આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ. તાહિરાએ એક તસવીર પોસ્ટ કરી જેમાં તેણે કેપ્શનમાં લખ્યું કે ટ્રીપ ટુ દિલ્હી. તાહિરા લખ્યું કે તે જેવી એરપોર્ટમાં ઘૂસી કે જોયું કે બધા માસ્ક લગાવીને ફરી રહ્યા છે. તાહિરાએ ચિંતા વ્યક્ત કરી કે આપણી ધરતીને શું થઈ રહ્યું છે. કંગના રણૌતની બહેન રંગોલી મહિલા દિવસ પર સાંભળવા ઈચ્છે છે વડાપ્રધાન મોદીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ. રંગોલી અંગે ટ્વીટ કરી વ્યક્ત કરી ઈચ્છા. રંગોલીએ ટ્વીટ કરીને કહ્યું કે તે વડાપ્રધાન મોદીના ટીકાકારોને ખરી ખોટી સંભળાવવા ઈચ્છે છે. તેમણે વડાપ્રધાન મોદીને તક આપવા માટે અપીલ કરી. કરીના કપૂરે ઇરફાન ખાનના કર્યા વખાણ. ઇરફાને ગણાવ્યા શાનદાર અભિનેતા. કરીના કપૂરે ઇરફાન સાથે અંગ્રેજી મીડિયામાં કામ કરવાનો અનુભવ શેર કરતા કહ્યું કે તે એક શાનદાર કલાકાર છે. ઇરફાનની ઉર્જા અને આત્મવિશ્વાસ જબરદસ્ત છે. પત્ની સુપાતા માટે જીવવા ઈચ્છે છે અભિનેતા ઇરફાન ખાન. કેન્સર સામે ઝઝૂમી રહેલા ઇરફાનો પત્ની સુપાતાએ હંમેશા આપ્યો સાથ. ઇરફાને કહ્યું કે 24 કલાક સાર સંભાળ રાખવી હતી. જીવવાની તક મળે તો તે સુપાતા માટે જીવવા ઈચ્છે છે. સુપાતા જ તેમની જિંદગીનું કારણ હોવાનું ઇરફાને જણાવ્યું. મહિલાઓને સમર્પિત છે ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ગીત ખુડિયેનું નચને દે ગીત. આ ગીતને પ્રમોટ કરવા માટે સાથે આવી 8 અભિનેત્રી જેમાં અનુષ્કા, આલિયા, કેટરીના, જાહ્નવી, આનન્યા, કિયારા, કૃતિ અને રાધિકા મદાન સામેલ છે. ઇરફાન કરીનાની ફિલ્મ અંગ્રેજી મીડિયમ 13 માર્ચે રિલીઝ થશે. 10 વર્ષ બાદ રાજકુમાર હિરાણીની ફિલ્મ 3 ઇડિયટ્સનો જલવો યથાવત. જાપાનના ઓસાકા શહેરમાં એક થિયેટર બંધ થયું. મહત્વનું છે કે અહીં અંતિમ શોમાં પ્રદર્શિત થનારી ફિલ્મ 3 ઇડિયટ્સ હતી. થિયેટર દ્વારા જાણકારી આપવામાં આવી કે આ શો હાઉસફુલ રહ્યો. સુપરહિટ તામિલ ફિલ્મ થાડમની રિમેકમાં ડબલ રોલમાં જોવા મળશે સિદ્ધાર્થ મલ્હોત્રા. સત્ય ઘટનાઓથી પ્રેરિત અને એક્શનથી ભરપૂર હશે આ ફિલ્મ. ફિલ્મે ટી સિરીઝ અને મુરાદ ખોતાની મળીને ફરી રહ્યા છે પ્રોડ્યુસ. ફિલ્મ આ વર્ષે 20 નવેમ્બરે રિલીઝ થશે. હોલિવૂડ સ્ટાર અને 3 વખત ઓસ્કાર જીતી ચૂકેલા કર્ક ડગલ્સનું મોત દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે. ડગલ્સના મોત સમયે તેમની પાસે 444 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ હતી. કર્ક માઇકલને કંઈ પણ ન આપતા તમામ સંપત્તિ અલગ અલગ સંસ્થાઓને દાન કરી દેવામાં આવી હતી.